नमस्कार दर्शक मित्रों, लोकमंच कार्यक्रम में आपनું स्वागत છે. મિત્રો, જ્યારે એમ કહેવાય છે કે જીવન આગળ વધી રહ્યું હોય ત્યારે જીવનમાં ઘણા બધા પાસા હોય છે અને સૌથી મોટો ભાગ છે જીવનમાં એ સામાજિકતા ભજવતું હોય છે. સામાજિકતાની જ્યારે વાત આવે ત્યારે એક તરફ હોય છે પુરુષ અને એક તરફ હોય છે સ્ત્રી. આજે એમ કહેવાય છે કે પુરુષ તો ઘણા આગળ હતા અને રહ્યા જ છે, પણ સ્ત્રીઓનું પણ સશક્તિકરણ ખૂબ થયેલું છે. સ્ત્રીઓ આજે એમ કહેવાય કે ન વિચારેલા ક્ષેત્રોમાં પણ આગળ વધી છે અને મહત્વની ભૂમિકા ભજવી રહી છે. પણ તેમ છતાં ક્યાંક ક્યાંક એવા બનાવો પણ બનેલા છે કે હજી પણ એમ લાગે છે કે દેશ 21મી સદીમાં છે કે પછી 18મી સદીમાં. ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી કે જેઓ પોતાની જાતને એક બ્રાન્ડ તરીકે કદાચ પ્રોજેક્ટ કરી રહ્યા છે, અથવા એમ કહેવાય કે હવે રાજ્યના લેવલ પરથી બહાર નીકળીને દેશના નેશનલ લેવલ પર એમનું બ્રાન્ડિંગ એક થઈ રહ્યું તેવું ક્યાંક લાગી રહ્યું છે. અલગ અલગ સંસ્થાઓ કહી શકાય કે અલગ અલગ ભૂમિકાઓ પર તેઓ બહાર આવ્યા છે. ઇવન એમની પાર્ટી ભાજપે પણ હવે તેમને એક રાષ્ટ્રીય કક્ષાના નેતાને એક પદ સોંપ્યું છે. આજે ફિક્કી કે ખૂબ જ જાણીતી ઔદ્યોગિક સંસ્થા છે તેમાં એમણે એક લેક્ચર આપ્યું, ખાસ કરીને મહિલાઓ માટે. મહિલાઓની જે પાંખ છે ફિક્કીની, તેનું આજે વાર્ષિક સંમેલન હતું, તેમાં તેઓ એક ખાસ સંબોધન કર્યું છે. ખાસ સંબોધનમાં એ વાત કરી કે સશક્તિકરણ ઘણું બધું થવું જોઈએ અને ઉદાહરણ ગુજરાતનું આપ્યું છે. હવે ખરેખર ગુજરાતમાં જે ઉદાહરણો આપ્યા છે એ સશક્તિકરણ ખરેખર થયા છે, અને જે ઉદાહરણ આપ્યા છે એ ખરેખર એટલા સક્ષમ છે કે નહીં, તે જ આપણે વાત કરવી છે આજે લોકમંચ કાર્યક્રમ. અને લોકમંચ કાર્યક્રમમાં બે અતિથિ મારી સાથે ઉપસ્થિત છે. સૌથી પહેલા છે ભાગ્યેશ સોનેજી કે જેઓ એસોચેમના વિશ્વ રિજિયનના પ્રેસિડેન્ટ છે, આપનું સ્વાગત છે. અને તેમની સાથે છે રુઝાન ખંભાતા, જાણીતા એન્ટરપ્રિન્યોર, આપનું પણ સ્વાગત છે. રુઝાન, એમ કહેવાય કે જે રીતે નેશનલ લેવલ પર આજે મોદી પહોંચ્યા છે અને ખાસ તો મહિલાઓને જે પાંખથી ફીકી ત્યાં એક સંબોધન કર્યું છે, ઘણા એમ કહેવાય કે મીડિયાની નજરથી સામાન્ય પ્રજા હતી અને કદાચ મહિલાઓ પણ જોવા માંગતી હતી કે મોદી શું કહેશે. તો સંબોધન સાંભળ્યા બાદ જેમ કહીએ કે ફર્સ્ટ રિએક્શન જયારે મેં સાંભળ્યું ત્યારે મને આ વુમેન્સ ડે સ્પીચ લાગી. ઘણી વાર તો વુમેન્સ ડે સ્પીચ આના કરતા બેટર હોય છે, એટલે આખું સંબોધન એવા એક હકીકત છે કે આપણા સીએમ એઝ અ હ્યુજ ફેન ફોલોઈંગ ઓફ ફિમેલ્સ. પણ આજના જે એમનું સંબોધન એ ખાલી વાર્તા હતી, હવા હતી, જૂના થોડા કઈક એક્ઝામ્પલ્સ હતા જે રિલેટેડ નોન રિલેટેડ બધું આવી ગયું એમાં, અને એ પરથી એમને કઈક ટ્રાય કર્યું કે કઈક, પણ ધેર ઇઝ નો નથિંગ વિચ વુડ. જે તમે સાચી વાત કરી કે આપણે 18 સેન્ચુરીની વાત કરીએ, અને અત્યારે 21 સેન્ચુરીમાં જે કરવા જોઈએ જે કર્યું છે એની વાત જ નહોતી થઈ. એટલે આઈ મીન આઈ વુડ વેરી વેરી મેડિકોર સ્પીચ, વેરી મેડિકોર. ઓકે, લિજ્જત પાપડ ની તો આઈ થિંક એમના જે સ્ક્રિપ્ટ રાઇટર હતા કદાચ એમને ક્યાંક મિસ કરી, સ્ક્રિપ્ટ રાઇટરે કે લિજ્જત પાપડ વોઝ ફાઉન્ડેડ બાય ફ્યુ નોટ આદિવાસી બટ ફ્યુ વુમેન ફ્રોમ બોમ્બે. અને એ અત્યારે બીજું એક સત્ય છે કે જે લિજ્જત પાપડ નો ફાઉન્ડર છે એમની બિચારની બહુ કથલી હાલત છે બોમ્બેમાં, મોર ધેન 90 વાત કરી. ગુજરાત ઇઝ નોન ફોર ઇટ યુનિક થિંગ, આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ. આખા લેક્ચરમાં એવું કોઈ આઉટ ઓફ ધ બોક્સ થિંકિંગ કર્યું હોય, યા એક એક્ઝામ્પલ આપ્યો કે ભાઈ અમે બહેનો લેડીઝ મમ્મીના નામે મોટી વાત છે. અને જે મોટી વાત હોવી જોઈએ, જેને કે તમને એક્ઝામ્પલ આપું કે જે એમને કહ્યું કે ભાઈ અમારી બહેનો પ્રોપર્ટી લે છે તો સ્ટેમ્પ ડ્યુટી માફ છે, યા આઈ થિંક ધેર ઇઝ સમ કન્ફ્યુઝન કે સ્ટેમ્પ ડ્યુટી માફ છે કે સ્ટેમ્પ ડ્યુટી ઓછી છે, ડિસ્કાઉન્ટેડ છે. પણ એઝ અ વુમન એન્ટરપ્રિન્યોર, અગર આપણે વુમન એન્ટરપ્રિન્યોર વાત કરીએ, શી રાઈટલી સેડ કે આપણું જે ઓડિયન્સ વુમન એન્ટરપ્રિન્યોરનું હતું, તો અમે અંદર ગુજરાતની વાત કરી આજે, આપણે આપણા ગુજરાતની વાત કરાવી છે કે ગુજરાતમાં વુમેન ઇકોનોમિક ઝોન એક વર્ષ પહેલા બહુ મોટો ઢોળાડીને લોકોએ પોપ્યુલર કર્યું. હવે અમે જોયું કે ભાઈ વુમેન ઇકોનોમિક ઝોન, અમે બધા એપ્લાય કરી ખુશ થઈને કે અમને ફાયદો થશે, તો એમાં અમને એઝ અ વુમેન ખાલી સાણંદમાં હતું એટલે સાણંદના જે માર્કેટ રેટ હતા એ જ પ્રાઇસમાં અમને જમીન મળે, એની ઉપર ઉડતો અમને આ બેબી રજીસ્ટ્રેશન ફી માફ થતી એટલે કશું સ્પેશિયલ તો હતું નહીં, અને એની ઉપર લેટ સે 50-60 અમારે એક એક્સ મિનિમમ અમાઉન્ટની જમીન લેવી જ પડે, એટલે એ કરીબ 60-70-80 લાખની થઈ જાય, અને પછી એની ઉપર સરફેસિંગ કરવાનું એ બધું જે બાકી એના પછી 40-50. એટલે આજની તારીખમાં એક વુમેન એન્ટરપ્રિન્યોર હાઉ ડુ યુ એક્સપેક્ટ કે 1.25 કરોડથી પોતાનો બિઝનેસ ચાલુ કરે ફોર ધીસ. એટલે અમારે ઓવર હું આટલા વર્ષોમાં, તમે અગર તમે 12 વર્ષની વાત કરો છો જે રાઈટલી સેડ કે 12 વર્ષ, તો મને એઝ અ વુમેન એન્ટરપ્રિન્યોર મને આ 12 વર્ષમાં
કોઈ બી દૂર દૂર એવો ફાયદો થયો નથી અને બીજી બી આપણે વેલકમ ટુ દેટ છોડીને ગયા છે બરોબર છે પણ એટલે તમે જે કહેવા માંગો છો કે આ જે ફિમેલ ફિટિસાઇડ બધાને ખબર છે આપણે માતા અને પૂજા કરીએ છીએ સ્ટેચ્યુને બધાને કરે છે માં હોય તો આપણે છે આ બધા ડાયલોગ આ બધા ઇમોશનલ ચીજો છે પ્રેક્ટિકલ એ તો આવી જ નથી હાથમાં અને હું આજે પાછું રિપીટ કરું છું કે કોઈ બી મને અત્યારે બતાવે અત્યારે જયારે બી બતાવો વુમેન એમ્પાવરમેન્ટ બહેનો માટે હા હવે તમે કહો કે અમે જેને કે અહીંયા છે ને ઉદ્યોગ ભવનમાં એક મહિલા સશક્તિકરણ એ છે શું કહેવાય વિભાગ છે એમાં શું કરે છે તો એકબીજા બેન કે અરે અમે સક્ષી છે વિભાગ અરે પણ એમાં શું છે સંચા આપે છે કેસની વાત ચાલી રહી છે તો વગેરે વાત